જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં પધારી રહ્યા છે અને ગુજરાતમાં પણ ખાસ કરીને રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં તેઓ આવનાર છે ત્યારે તેમના સ્વાગત માટે છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તાજેતરમાં જ જે મહિલા બિલ પાસ થયું છે તેત્રીસ ટકા અનામત હવે રાજ્યસભાને લોકસભામાં પણ મળશે જોકે સ્થાનિક સ્વરાજ્યમાં તો ક્યારનું મળી ગયું છે છોટાઉદેપુરવાસીઓ માટે સૌભાગ્યની વાત છે કે ભલે લોકસભામાં તેત્રીસ ટકા અનામત હવે આવી છે પરંતુ અમારા સાંસદ તો પહેલેથી મહિલા જ છે અને સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ છે તે પણ મહિલા છે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ છે તે પણ મહિલા છે આવતીકાલે જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જે મતક્ષેત્રના સાંસદ છે ગીતાબેન આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશું પ્રધાનમંત્રી આજે આપના મત વિસ્તારમાં આવી રહ્યા છે શું કહેશો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વના લોકપ્રિય નેતા છે અને મારા છોટા ઉદયપુર જિલ્લામાં બોડેલી ખાતે આવી રહ્યા છે ત્યારે અહીંયા ખૂબ મોટી જનમેદનીને સંબોધવાના છે આની સાથે સાથે કરોડોના રૂપિયાની યોજનાઓ એનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે એ પછી શિક્ષણ ક્ષેત્રે હોય પાણીનું હોય કે કોઈ પણ એવી યોજનાઓ એ કરોડો રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે સાથે સાથે અહીંની અમારી છોટાઉદેપુરની મહિલાઓ એમના સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહમાં છે કારણ કે હાલમાં લોકસભા અને રાજ્યસભામાં તેત્રીસ ટકા બિલ પાસ થયું હવેથી લોકસભામાં અને વિધાનસભાઓમાં તેત્રીસ ટકા મહિલાઓને સ્થાન આપવાનું છે ત્યારે એવા સમયે છોટાઉદેપુરના બોડેલી ખાતે માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે બહેનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે અને સાહેબનું છોટાઉદેપુરની બહેનો હાર્દિક સ્વાગત કરે છે કઈ રીતે બહેનો સ્વાગત કરવાનો છે કોઈ વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે તેવું સાંભળવામાં આવ્યું છે શું છે એમની તૈયારી કઈ કયા પ્રકારની તૈયારી છે સ્કૂલની દીકરીઓ સો દીકરીઓ સાહેબની ગાડીની આજુબાજુ ચાલશે એવી બીજી સો અમારી બહેનો એક કલરની સાડી પહેરીને સાહેબની ગાડીની આજુબાજુ જે હેલીપેડથી સાહેબ આવવાના છે એની આજુબાજુ ચાલવાના છે એવી રીતે બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં અમારી ટુકડી જે આદિવાસી જિલ્લો હોવાના નાતે જ્યારે પણ સાહેબ આવતા હોય ત્યારે અમે આ નૃત્ય આદિવાસી નૃત્ય કરતા હોઈએ છીએ ત્યારે આ નૃત્યથી પણ સાહેબનું સ્વાગત કરવાના છે બેનો ખૂબ ઉત્સાહમાં છે સાહેબનું સ્વાગત કરવા માટે ચોક્કસથી છોટાઉદેપુરમાં કોઈ પણ મહાનુભાવો આવતા હોય ત્યારે તેમનું સ્વાગત છોટાઉદેપુરની જે ટ્રેડિશનલ જે સંસ્કૃતિ અને પરંપરા છે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ પણ તેમનું સ્વાગત કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે મહિલા બિલ પાસ થયું છે ને એટલા માટે જ મહિલાઓ દ્વારા પણ એક અલગ વિશેષ પ્રકારની તૈયારી કરવામાં આવી છે ખાદીની સાડીઓ તમામ જે સો જેટલી મહિલાઓ છે તે પહેરવાની છે એક જ કલરની અને પ્રધાનમંત્રીની ગાડીની આસપાસ તેઓ ઊભા રહીને તેમનું અભિવાદન કરવાના છે પરંતુ સાથે સાંસદ આમ તો અમારા મહિલા સાંસદ છે તે અમારા વિસ્તારના જે પ્રશ્નો છે અમારા વિસ્તારના જે વિકાસના કામો છે તેના માટે સંસદમાં રજૂઆતો તો કરતા જ રહેતા હોય છે પરંતુ જ્યારે પ્રધાનમંત્રી ખુદ આવી રહ્યા છે અને એવા સમયે એમની પાસેથી કોઈ નવી આશા અપેક્ષા કોઈ રજૂઆત તમારા તરફથી કોઈ થવાની છે છોટાઉદેપુર જિલ્લામાં જ્યારથી હું લોકસભાની સાંસદ બની ત્યારથી અવારનવાર સંસદમાં પણ પ્રશ્નો પૂછતી હોય છું ઘણા બધા કામો થઈ પણ ગયા છે હજુ પણ મને આશા છે કે મારા જિલ્લામાં મારી લોકસભામાં બાકી રહેલા કામો માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પરિપૂર્ણ કરશે બિલકુલ તો આ હતા ગીતાબેન રાઠવા છોટાઉદેપુર લોકસભાના સાંસદ આમ તો તેઓ લોકસભાની અંદર સતત છોટાઉદેપુર જે લોકસભા વિસ્તાર છે તે માટેના વિકાસના જે કામો છે તેના માટે તેઓ રજૂઆત કરતા રહ્યા છે પરંતુ પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે તે તેને લઈને જે તૈયારીઓ ચાલી રહી છે મહિલાઓમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે તે અંગેની પણ તેમણે માહિતી આપી પરંતુ આશા રાખીએ કે પ્રધાનમંત્રી જ્યારે છોટાઉદેપુરમાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી દેશના પ્રધાનમંત્રી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે નેશનલ હાઈવે છે કે જે કેન્દ્રના હેઠળ આવતા હોય તો આ નેશનલ હાઈવે ઉપરના જે કંઈ પણ પુલ કે જે જર્જરિત છે તાજેતરમાં જ આપણા જિલ્લામાં જે સિહોદ પાસેનું ભારત નદી ઉપરનું જે પુલ છે તે ક્ષતિગ્રસ્ત બન્યું અને અત્યારે અવર જવર માટે જે રીતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આવી હેરાનગતિ અન્ય પુલોમાં પણ જો ક્ષતિ પેદા થાય ભવિષ્યમાં અને લોકોને વેઠવી ન પડે તેના માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ એક જાણ કરવામાં આવે કે જે જર્જરિત પુલો છે ક્ષતિગ્રસ્ત પુલો છે કે જે આવનાર સમયની અંદર ક્ષતિગ્રસ્ત થઈ શકે તેવા છે તો તેનું સત્વરે સમારકામ કરવામાં આવે અથવા તો નવા પુલ માટેની જે દરખાસ્તો છે તે કરવામાં આવે અને આ અંગે પ્રધાનમંત્રીને પણ સજાગ કરવામાં આવે કે સાહેબ અમારા જિલ્લાની અંદર મોટાભાગના જે પુલ છે તેની આ દશા છે અને વહેલી તકે નવા પુલ માટેની જે દરખાસ્તો છે તેને મંજૂર કરવામાં આવે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો